વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાજરી અને ભ્રષ્ટાચાર એટલે કે કરપ્શન કરવામાં આવે છે, જે મોટાભાગે જોઈએ તો રોકડ સ્વરૂપની અંદર લેવડ દેવડ કરવામાં આવે, નાણાં દ્વારા પોતાનું કામ કઢાવવામાં આવે, ત્યાર પછી કોઈ વ્યક્તિને ભેટ સોગાદ આપવામાં આવે, દાખલા તરીકે ડૉક્ટર હોય અને કોઈ સારવાર કરી આપે અથવા એની મેડિકલ હોય એના દ્વારા એને અમુક પ્રકારની ભેટો આપવામાં આવે, કંપની દ્વારા એને અમુક પ્રકારની ભેટ આપવામાં આવે, વિદેશી ટૂરમાં મોકલવામાં આવે, આ બધા જ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમાં પણ ભ્રષ્ટાચાર ગણી શકાય. ત્યાર પછી કિંમતી આભૂષણો સોના ચાંદીના ઘરેણાઓ ભેટમાં આપવા, ત્યાર પછી પક્ષપાતી વલણ, અમુક પ્રત્યે દ્વેષ રાખવાનો અને અમુક વ્યક્તિને કામ કરી આપવાનો, એ પક્ષપાતી વલણ, વિદેશી ટૂર, વિદેશની અંદર પ્રવાસ માટેનો સંપૂર્ણ પેકેજ છે એને આપવામાં આવે અને પોતાનું કામ સરળતાથી કઢાવી લેવામાં આવે. ત્યાર પછી લાગવગ કરવામાં આવે, કોઈ નોકરી હોય કે અન્ય કોઈ ભરતી હોય તો તેની અંદર લાગવગ દ્વારા એને એક ભ્રષ્ટાચારના સ્વરૂપના દ્રષ્ટિએ જોવામાં આવે. આ અને આવા અસંખ્ય પ્રકારે છે એ મોટાભાગે ભારતની અંદર અને વિદેશની અંદર ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે, અને આ ભ્રષ્ટાચાર છે એની વધતા ઓછા પ્રમાણની અંદર દેશ અને વિદેશની અંદર સૌથી વધુમાં વધુ અસરો જે થાય છે એની આપણે વાત કરીએ તો એ અસરો થતી જ જોવા મળે છે. આ અસરો કઈ કઈ છે? તો પહેલું જ મહત્વની કહી શકાય કે ભ્રષ્ટાચારને કારણે સમાજ, દેશ અને રાષ્ટ્રની અંદર નૈતિક મૂલ્યોનું અધપતન થાય છે, નૈતિક મૂલ્યો નાશ પામે છે, આપણી ફરજ છે આપણે ગુમાવી દઈએ છીએ. ત્યાર પછી સોશિયલ જે કાયદાઓ છે, નીતિ નિયમો છે, સામાજિક નીતિ નિયમો છે, એ નીતિ નિયમો છે એ પડી ભાંગે છે અથવા એનું ધોરણ ઘટી જાય છે, માણસે એ નીતિ ચૂકી જાય છે અને એને કારણે પણ ભ્રષ્ટાચારની માત્રા વધતી હોય છે. ત્યાર પછી કાળા નાણાંનું સર્જન થાય, ભ્રષ્ટાચારને પરિણામે મોટાભાગે હિસાબી ચોપડે કિંમતો નહીં દર્શાવી, ભેટ સોગાદ આપી અને સરકારને ખબર ન પડે એ રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો એ છે કાળા નાણાંનું સર્જન થાય છે. ત્યાર પછી ભ્રષ્ટાચારને પરિણામે વહીવટી તંત્ર પરનો, લોકોનો રહેલો, નાગરિકોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ દિન પ્રતિદિન ઘટતો જાય છે. કદાચ તમે કોઈ કચેરીમાં જાઓ અને તમે એમ કહો કે અહીંયા તો પૈસા વગર કામ જ નથી થતો, એટલે એના પ્રત્યેનો વહીવટી અમલદારો છે એના પ્રત્યેનો જે આપણો વિશ્વાસ છે એ દિન પ્રતિદિન ભ્રષ્ટાચારને કારણે ઘટતો જાય છે. અહીંયા કામ જ નહીં થાય આવી માનસિક